નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ જોવાના છીએ અને આ સમાસમાં અવયવીભાવ સમાસ જોવાના છીએ તો શરૂઆત કરીએ અવયવીભાવ સમાસ તો અવયવિભાવ સમાસ કહેવાય કોને એમની વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસમાં પૂર્વપદ અવયવ હોય એટલે કે જે પૂર્વપદ છે એ અવયવ હોય અને ઉત્તરપદ નામ હોય અને આખા સમાસ ક્રિયા વિશેષણ તરીકે વપરાતો હોય તેવા સમાસને ભાવ સમાસ કહેવાય છે ફરીથી આખી વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસમાં પૂર્વપદ અવયવ હોય અને ઉત્તરપદ નામ હોય અને આખે આખો સમાસ છે એ ક્રિયા વિશેષણ તરીકે વપરાતો હોય તેવા સમાસને ભાવ સમાસ કહેવાય છે અવયવિભાવ આ અવયવીભાવ સમાસમાં પૂર્વપદ અવયવ હોય છે અને કેટલીકવાર ઉત્તરપદ પણ અવયવ તરીકે આવે છે એટલે કે આમાં પૂર્વપદ તો અવયવ હોય જ છે અને ક્યારેક ઘણી વખત છે એ ઉત્તરપદ એટલે કે પાછળનું પદ પણ શું કહે છે તો કે અવયવ તરીકે વપરાતું હોય છે અવયવીભાવ સમાસ એ અન્ય પદ પ્રધાન સમાસ છે એટલે કે અવયવીભાવ સમા અવયવીભાવ સમાસ છે એ કયા પ્રકારનો સમાસ છે તો કે સર્વપદ એક પદ કે પદ તો કે અન્ય પદ પ્રધાન સમાસ છે સમગ્ર સમાસમાં વાક્યમાં ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે એટલે કે જે આ અવિર્ભાવ છે એ કયાના કયા તરીકે વપરાય છે ભાગ ભજવે છે તો કે સમગ્ર સમાસમાં વાક્યમાં ક્રિયા વિશેષણ તરીકે ભાગ ભજવે છે એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો કે ભાઈ પહેલું છે પ્રતિદિન તેમનો વિગ્રહ શું થશે તો કે પ્રત્યેક દિવસ પ્રતિદિન એટલે એનો વિગ્રહ થશે પ્રત્યેક દિવસ બીજું જોઈએ હરરોજ તો એનો વિગ્રહ થશે પ્રત્યેક દિવસ હરરોજ એટલે પણ એનો વિગ્રહ પણ શું થાય પ્રતિદિન હોય તો પણ એ જ વિગ્રહ થશે અને હરરોજનો પણ શું થશે તો કે પ્રત્યેક દિવસ યથાશક્તિ તો એનો વિગ્રહ થશે શક્તિ પ્રમાણે યથાશક્તિ એટલે શું થશે એનો વિગ્રહ તો કે શક્તિ પ્રમાણે ચોથું જોઈએ આજીવન તો એનો વિગ્રહ થશે જીવન પર્યાપ્ત આજીવન તેમનો વિગ્રહ શું થશે તો કે જીવન પર્યાપ્ત પાંચમું જે આ જન્મ તેનો વિગ્રહ થાય જન્મથી માંડીને આ જન્મ એનો વિગ્રહ શું થાય તો કે જન્મથી માંડીને છઠ્ઠું જોઈએ દર વખત તો એનો વિગ્રહ થાય દરેક વખતે દરેક વખત દર વખત એટલે શું થશે વિગ્રહ તો કે દરેક વખત સાતમું જોઈએ સન્મુખ તેનો વિગ્રહ થશે મુખની સામે સન્મુખ તો એનો વિગ્રહ શું થાય તો કે મુખની સામે આઠમો શબ્દ જોઈએ જિલ્લા વાર તો એનો વિગ્રહ થાય જિલ્લા પ્રમાણે જિલ્લા વાર તો એનો વિગ્રહ શું થાય તો કે જિલ્લા પ્રમાણે તેને વિગ્રહ થાય કાયદા પ્રમાણે કાયદેસર શું થશે તો કે કાયદા પ્રમાણ દસમું જોઈએ યથાયોગ્ય યોગ્ય તેને વિગ્રહ થશે યોગ્યતા પ્રમાણે યોગ્ય એટલે એનો વિગ્રહ શું થાય તો કે યોગ્યતા પ્રમાણે આ સિવાય અગિયારમો શબ્દ છે પળે પળ તેમાં વિગ્રહ થશે પ્રત્યેક પળ પળે પળેનો વિગ્રહ શું થશે તો પ્રત્યેક પળ તો મિત્રો આ સિવાય આ રીતના આપણો અવયભવ સમાસ બને છે તો કે ભાઈ પૂર્વપદ છે એ નામ હોય અવયવ હોય છે અને ઉત્તરપદ છે એ શું હોય છે તો કે નામ હોય છે પણ ઘણી વખત છે એ ઉત્તરપળ પણ અવયવ આવતો હોય છે અને મિત્રો આમાં જ્યારે પણ પરીક્ષામાં પૂછાય છે ત્યારે અમુક શબ્દો છે વધારે પૂછાતા હોય છે અથવા આ એટલે કે આજી આથી શરૂ થતું હોય છે આ સિવાય યથાથી શરૂ થતો હોય તો કે આવા શબ્દો છે આ સિવાય દર તો કે આ છે એ આવા શબ્દો છે એ વધારે પરીક્ષામાં પૂછાતા હોય છે તો આપણે આવા એટલે યાદ રાખીએ તો પરીક્ષામાં આપણે સરળતાથી આવડી જાય તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું નવા પ્ર નવા સમાસની માહિતી આપણે નવા વિડીયોમાં જોઈશું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ